નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આઈએમડી દ્વારા આવતા 4 સપ્તાહ દરમિયાન ગુજરાત અને ભારત માટે કેવા રહી શકે છે તે બાબતની મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. તો સંપૂર્ણ માહિતી આપણે અઠવાડિયા વાઇઝ જાણીએ કે કયા અઠવાડિયા દરમિયાન શું રહી શકે છે વરસાદની સ્થિતિ. સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આઈએમડી દર ગુરુવારે જે પોતાની સાપ્તાહિક પોસ્ટો હોય છે તે જાહેર કરતી હોય છે, ત્યારે આજે 21 સપ્ટેમ્બરના રોજ જાહેર કરી છે આ આગાહી અને 19 ઓક્ટોબર સુધીની આ આગાહી જાહેર કરવામાં આવી છે. તો તે પ્રમાણે સ્થિતિ જોઈએ તો ખાસ કરીને આઈએમડીએ જાહેર કરેલ 4 સપ્તાહની આગાહી જોવા જઈએ તો પ્રથમ સપ્તાહ એટલે કે 21 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરની સ્થિતિ જોવા જઈએ તો બ્લુ કલર છે તે નોર્મલ કે ખાટો બ્લુ નોર્મલથી વધુ વરસાદ દર્શાવે છે, અને પીળો કલર છે તે નોર્મલથી ઓછો અને જ્યારે સફેદ કલર છે તે નોર્મલ નજીક વરસાદ બતાવે છે. તો અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 21 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં નોર્મલ નજીક વરસાદ રહેવાની શક્યતાઓ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે સાથે અરબી સમુદ્ર પણ સક્રિય થતો જણાઈ રહ્યો છે આ તારીખો દરમિયાન, અને ભારતના અનેક રાજ્યોમાં પણ નોર્મલ નજીક વરસાદ જોવા મળી શકે છે. તો 28 સપ્ટેમ્બરથી લઈ અને 5 ઓક્ટોબર દરમિયાન વરસાદની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં નોર્મલ નજીક રહેવાની શક્યતાઓ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગ છે તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ બ્લુ કલર જોવા મળી રહ્યો છે. મતલબ કે આ વિસ્તારોમાં નોર્મલ વરસાદની સંભાવનાઓ આઈએમડી વ્યક્ત કરી રહ્યો છે. તો ત્રીજું સપ્તાહ એટલે કે 5 થી 12 ઓક્ટોબર દરમિયાન પણ સૌરાષ્ટ્રના ભાગોમાં નોર્મલ નજીક વરસાદ રહેવાની સંભાવનાઓ આઈએમડી વ્યક્ત કરી રહ્યું છે, જ્યારે જે પૂર્વોત્તર ભારતના રાજ્યો અને મધ્ય ભારતના અમુક રાજ્યો છે તેમાં પણ નોર્મલ નજીક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાથે અરબી સમુદ્રમાં કંઈક કેરળના કાંઠે હલચલ થતી પણ ત્રીજા સપ્તાહમાં દેખાઈ રહી છે, અને ચોથું સપ્તાહ છે તેમાં આમ જોવા જઈએ તો ભારતના મોટાભાગના રાજ્યોમાંથી વરસાદની ગતિવિધિ ઓછી થતી દેખાઈ રહી છે. એટલે એકંદરે ચોમાસું ઘણા ભાગોમાં આ તારીખો દરમિયાન વિદાયની સ્થિતિ બની ગઈ હોય તે પ્રકારનો માહોલ અત્યારને જે ચોથા મહિના જે સપ્તાહનું જે 12 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર વચ્ચેનો સમયગાળો છે તેમાં આવી સ્થિતિ નજરે પડી રહી છે, અને ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો છે તેમાં વરસાદનું પ્રમાણમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ અત્યારના જે લેટેસ્ટ ચાર્ટ છે તેમાં દેખાડી રહ્યા છે. તો એકંદરે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારોમાં થોડો કલર જોવા મળી રહ્યો છે, બાકી વરસાદની ગતિવિધિ ઓછી ગુજરાતના ભાગોમાં પણ દેખાડી રહ્યા છે.